Hello, my dear friends, how are you? I hope you are eager to learn. Friends, chalo apne joye. Unit number 1, read number 2, Wild Saviors ma agar. Last time apne joyu hatu. What were, ayathi thodu recap melaviye chie. What were the cubs doing? Asked Arjun. They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. Then one would jump on the other. They would wrestle for a while, growling softly. They would crouch again and wrestle again. Watching them was fun, but I was worried too, because the mother leopard could not be seen anywhere. The mother is very ferocious and she is with her cubs. Mitro, ahi English ma me vachyu to tamne translation no khyal avo joye. Jo e na khyal avto hoy to matlab ke apna spelling haji barabar learn nathi thaya. To ene English ma ne English ma tame vadhu ne vadhu practice karo, samjo ane jate ne jate samajta avde ત્યાં સુધી લર્ન કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આગળ જોઈએ શું થાય છે. ધેન વોટ હેપન્ડ, આસ્ક નીલમ. પછી શું થયું, નીલમે પૂછ્યું. વેલ, આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. વારું, હું મારા પેટ ઉપર જમીનને એકદમ નજદીક રહ્યો, એટલે કે પેટ ઉપર સૂઈ ગયો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે બચ્ચાની માતા આસપાસમાં હોવી જોઈએ. સુન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. તરત જ મેં કંઈક વિચિત્ર બનતા જોયું. આઈ સો, મેં જોયું, કંઈક વિચિત્ર બનતા જોયું. ઓલ ઓફ અ સડન, એકાએક, ઓલ ઓફ અ સડન એટલે એકાએક, અ હ્યુજ બિયર, હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રી એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ. ગ્રોલિંગ એટલે કે ખુરકવાનો અવાજ કરતા કરતા. રસ્ડ ટુવર્ડ્સ ધ કબ, રસ્ડ એટલે ધસી ગયું બચ્ચાની તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ. એકાએક એક મોટું કાળું રીંછ કુરકવાના અવાજ કરતા વૃક્ષ પાસેથી આવ્યું અને બચ્ચા તરફ દોડી ગયું, ધસી ગયું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. હવે હું મારા કરતા, ધેન મી, મારા કરતા બચ્ચા માટે વધારે ચિંતિત હતો. વિધિન નો ટાઈમ, થોડા સમયમાં. વિધિન નો ટાઈમ, ટાઈમ તરત જ. વિધિન નો ટાઈમ એટલે શબ્દ શબ્દ અર્થ નથી કરવાનો, તરત જ. આઈ હર્ડ અ ડેફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. ડેફનિંગ રોર એટલે કે કાન ફાડી નાખે તેવો ગર્જના, કાન ફાડી નાખે તેવી ગર્જના. એંગર એટલે ગુસ્સાની, ઓફ એંગર ગુસ્સાની. જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે, થોડા જ મીટરથી મારાથી. અને તરત જ મેં મારાથી થોડા જ મીટર દૂર એક ગુસ્સામાં એક ભયંકર ગર્જનાનો અવાજ સાંભળ્યો. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા ભય, હોરર એટલે ભય અને સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય, મારા ભય અને આશ્ચર્ય વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ, અહીંયા આગળ કેટ એટલે ચિત્તાને કહે છે, જે હિમ ચિત્તા છે, મધર હિમ ચિત્તા છે, એ અપિયર્ડ દેખાય, જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. હ્યુજ રોક મોટા, પાસેના મોટા ખડક ઉપર કૂદતી હોય તેવું દેખાય. મારા
ભય અને આશ્ચર્યની વચ્ચે હિમ માદા ચિત્તા મારી પાસેના એક મોટા ખડક ઉપર કૂદતી દેખાઈ. ગોશ! એક્સક્લેમ્ડ અર્જુન. હે ભગવાન, આવો અર્જુને ઉદ્ગાર કર્યો. એક્સક્લેમ્ડ એટલે ઉદ્ગાર કર્યો. હાઉ હોરિફાઈંગ, એડેડ નીલમ. નીલમે પણ કહ્યું, નીલમે પણ ઉમેર્યું, કેટલું ભયંકર. હોરિફાઈંગ એટલે કે ભયંકર. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી. ઇમ્પેશન્ટલી અધિરાયપૂર્વક. કીપ ક્વાઇટ, શાંતિ રાખો, તેની માતાએ અધિરાયપૂર્વક કીધું. અને પાછું પૂછે છે, વોટ હેપન ધેન, ત્યાર પછી શું થયું. વોટ હેપન ધેન, ત્યાર પછી શું થયું. થેન્ક ગોડ, આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કર્વ્સ એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી. ભગવાનનો પાડ, ભગવાનનો આભાર કે આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. ફોર હર આઈઝ વર ફિક્સ્ડ, અહીં ફોર એટલે કારણ કે, કારણ કે, ફોર એટલે કારણ કે, કારણ કે તેની આંખો જડાયેલી હતી. વર ફિક્સ્ડ એટલે કે જડાયેલી હતી. ઓન હર કપ્સ, એના બચ્ચાઓ ઉપર એની આંખ સ્થિર થયેલી હતી. એન્ડ શી ડિડન્ટ લુક અપ એટ મી, અને તેણીએ મારા તરફ ન જોયું. મધર ચિત્તાએ મારા તરફ ન જોયું. વિધિન મોમેન્ટ્સ, વિધિન મોમેન્ટ્સ એટલે કે થોડી જ પળોમાં. મોમેન્ટ્સ એટલે પળ, વિધિન એટલે માં, પળોમાં, થોડી જ પળોમાં ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. લીપ એટલે ઉછળવું અને લીપ્ડ એટલે ઉછળ્યું. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. થોડી જ પળોમાં માદા ચિત્તાએ બચ્ચાને રક્ષ, માદા ચિત્તાએ બચ્ચા તરફ તેમને રક્ષણ કરવા માટે છલાંગ મારી, કૂદી. લિફ્ટ ડાઉન એટલે કે કૂદી આવી. સરપ્રાઇઝિંગ અપ ઇન ધ એર, સોરી, સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર એન્ડ શી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફેસલી એન્ડ ફિયરલેસલી. સ્પ્રિંગિંગ અપ એટલે કે ઉછળતા. સ્પ્રિંગ અપ એટલે ઉછળવું, જમ્પ અપ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, હવામાં ઉછળતા શી લેન્ડેડ. લેન્ડ એટલે ઉતરવું, ઉતરણ કરવું, એનું ભૂતકાળ. તેણી ઉતરી સ્ટ્રેટ ઓન ધ બિયર, સીધી રીંછ ઉપર ઉતરી આવી. ફિર્સલી એન્ડ ફિયરલેસલી. ફિર્સલી એટલે કે જનૂનથી અને ફિયરલેસલી એટલે કે નિર્ભય રીતે, ડર વગર. તો હવામાં ઉછળતા, હવામાં કૂદ લગાવતા તેણી સીધી રીંછ ઉપર જનૂનથી અને નિર્ભયતાપૂર્વક કૂદી આવી. ધ બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ, રીંછે તેનું બેલેન્સ ગુમાવી દીધું, સંતુલન ગુમાવ્યું. ધ વાયલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ્સ સ્નોવી સ્લોપ ટમ્બલિંગ ઓન ઈચ અધર ટીલ ધ લેન્ડેડ ઇન ધ નેરો વેલી વિથ અ લાઉડ થર્ડ. વાઇલ્ડ, વાયોલેન્ટ, વિલ્ડ, વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ. વાયોલેન્ટ એટલે હિંસક, જંગલી પશુઓ. હિંસક જંગલી પશુઓ. સ્ટીપ એટલે ઢોળાવ. સ્નોવી સ્લોપ એટલે પણ બરફનો ઢોળાવ. ટમ્બલિંગ ગબડવું. ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગુલાટ મારવી અથવા તો ગબડવું. ટમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજા ઉપર ગુલાટ મારવી. ટીલ દે લેન્ડેડ, ટીલ એટલે સુધી, લેન્ડ એટલે ઉતરવું, લેન્ડેડ એટલે ઉતરી. નેરો વેલી એટલે કે સાંકડી ખીણ, સાંકડી ખીણ. વિથ અ લાઉડ થર્ડ, એક મોટા અવાજ સાથે. વિથ અ લાઉડ થર્ડ, એક મોટા અવાજ સાથે. ચલો હવે આખા વાક્યનું ભાષાંતર જોઈએ. ધ વાઇલ્ડ, વાયોલેન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ. હિંસક જંગલી પશુઓ
गबड़ता गया, वेंट रोलिंग दड़ता गया, स्टीप एटले ढाळमा, स्नोवी स्लोप बरफना ढाळमा, हिंसक जंगली पशुओ दड़ता गया, टम्बलिंग ऑन ईच अदर एक बीजा ऊपर गुलाट खाता खाता दड़ता गया, टिल एटले सुधी, दे लैंडेड इन द नेरो वेली विथ ए लाउड थड एक सांकड़ी खीण में एक मोटो धड़ाका थयो, त्यां सुधी ते एक बीजा साथे गुलाट खाता खाता गबड़ता ज गया। आई क्रेन्ड माय नेक एंड सो डिड द टू फ्राइटन कप्स। क्रेन मित्रों, क्रेन एटले के डोक ऊंची करवी, डोक लांबी करवी। अहीं आगळ माय नेक छे, क्रेन माय नेक, मैं मारी गर्दन ऊंची करी, एंड सो डिड द टू फ्राइटन कप्स। सो एटले आम, अहीं सो नो अर्थ आम करीशुं, अने आम बे डरेला बच्चाओए पण गर्दन ऊंची करी, एणे पण आम कर्युं। मैं मारी गर्दन ऊंची करीने जोयुं के तेओ क्यां सुधी गया, अने आम ते बे डरेला बच्चाओए पण कर्युं। मधर इंस्टिंक्ट ऑफ प्रोटेक्टिंग हर यंग वन्स इज वेरी स्ट्रॉंग। इंस्टिंक्ट एटले सहजवृत्ति, माता ने तेणीना बच्चाओने, यंग वन्स एटले बच्चाओने, तेणीना बच्चाओने रक्षण करवानी सहज वृत्ति ए खूबज मजबूत होय छे, खूबज जोरदार होय छे। अलीभाई ने कह्युं, शी इज ऑलवेज रेडी टू फाइट अनटू द डेथ फॉर अर यंग वन्स, सेड रामसिंह। रामसिंहे कह्युं, शी इज ऑलवेज रेडी, तेणी हमेशा तैयार होय छे टू फाइट लड़वा, अनटू डेथ मौत सुधी, मृत्यु सुधी तेना बच्चाओ माटे, मौत सुधी लड़वा माटे तैयार होय छे। यस यू आर राइट, सेड द मदर लविंगली लुकिंग एट द स्माइलिंग फेस ऑफ नीलम एंड अर्जुन। हा तमे साचा छो, आवू कोणे कह्युं, ए बन्नेनी माताए लविंगली लुकिंग एट द स्माइलिंग फेस ऑफ नीलम एंड अर्जुन, नीलम अने अर्जुन ने ना हस्ता चेहरा तरफ प्रेमपूर्वक जोता जोता तेमणे कह्युं के तमे साचा छो। अलीभाई कंटिन्यूड, अलीभाईए शरू राख्युं कहेवानुं, द ह्यूज बियर थ्री टाइम्स ऑफ द साइज ऑफ द मधर लेपर्ड स्टूड अप ऑन हिज हाइंड लेग्स। अलीभाई कहेवानुं शरू राख्युं के मोटा रीछे, मोटो रीछ, थ्री टाइम साइज ऑफ द मधर लेपर्ड, थ्री टाइम साइज एटले के त्रण गणुं मोटुं, मधर लेपर्ड मादा चित्ता हती एनाथी त्रण गणुं मोटुं रीछ, स्टूड अप ऊभुं थयुं, ऑन हिज हाइंड लेग्स तेना पाछळना पग ऊपर, तेना पाछळना पग ऊपर ऊभुं थयुं। He stretched out his big paws with strong sharp nails. He stretched out, तेने फैलाव्या, his big paws, पो एटले पंजा, शिकारी प्राणीना पंजाने पोज कहेवामां आवे छे, with a strong and sharp nail, मजबूत अने धारदार एवा नख वडे तेना पंजाओने फैलाव्या। He showed his teeth and growled. तेना दांत बताव्या अने घुरकवानो अवाज कर्यो, growled एटले के घुरकी करी। The mother snow leopard looked at him for a second, snarled and with a leap knocked down the black monster. Snarled एटले के त्राड़ पाड़वी, with a leap एटले के छलांग साथे, नॉकडाउन पछाड़ी देवू, अने ब्लेक मॉन्स्टर एटले के काळू महाकाय कदावर प्राणी। मधर स्नो लेपर्ड, माता हिमचित्ताए तेनी तरफ जोयू, फॉर अ सेकेंड, एकाद सेकेंड पूरतू जोयू, त्राड़ पाड़ी, गर्जना करी, अने एक छलांग साथे ए महाकाय कदावर प्राणी ने पछाड़ी दीधू।
The whole valley echoed with the sound of their fight. Whole valley, समग्र खीण, valley એટલે ખીણ અને whole એટલે સમગ્ર. સમગ્ર ખીણ પડઘાઈ, પડઘો પડ્યો, ખીણમાં પડઘો પડ્યો, echoed with the sound of their fight. તેમની લડાઈના અવાજથી આખી ખીણમાં પડઘા પડ્યા. The snow leopard was swift and jumped about from side to side, tearing away big pieces of a black furry skin of the bear. Swift એટલે ઝડપી, side to side આમથી તેમ, tearing away એટલે કે ચીરતા, tearing away એટલે કે ચીરતા, ફાડતા, big pieces લીરે લીરા, મોટા મોટા ટુકડા, of black furry skin of bear, રીંછના કાળી રૂંવાટી વાળી સ્કિનના. ઓકે, ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ. એ હિમ ચિત્તા ખૂબ ઝડપી હતું અને એક બાજુથી બીજી બાજુ જમ્પ લગાવતી જતી હતી. ટીયરિંગ અવે ધ બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ બિયર, રીંછના કાળી રૂંવાટી વાળી સ્કિનના લીરે લીરા, ચીરતી ચીરતી આમથી તેમ જમ્પ મારતી હતી. ધ બ્લેક બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી. બલ્કી એટલે કે વજનદાર, ભારે, સ્લો બિયર ભારે અને ધીમું, રીંછ એ તેના દુશ્મનને ઈજા કરવામાં નિષ્ફળ ગયું. ખૂબ વજનદાર અને ધીમું રીંછ તેના દુશ્મનને, એનિમી એટલે દુશ્મન, ને ઈજા કરવામાં નિષ્ફળ ગયું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 મિનિટ, લાસ્ટ એટલે ચાલવું, ટકવું, અને એ લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, બ્લીડિંગ એટલે કે લોહી વહેવું, અને રીંછને અહીં તહીં, હિયર એન્ડ ધેર એટલે અહીં તહીં, ચારે બાજુએ બ્લીડિંગ થઈ રહ્યું હતું, લોહી નીકળી રહ્યું હતું. વેન એવર ધ લેપર્ડ અટેક્ડ, ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ ટુ કવર હિઝ ફેસ. વેન એવર એટલે કે જ્યારે પણ, જ્યારે પણ લેપર્ડ એટેક કરતું, હુમલો કરતું, ત્યારે ધ બિયર લિફ્ટેડ હિઝ હ્યુજ પોઝ, રીંછ ઊંચું કરતું, લિફ્ટેડ એટલે ઊંચું કરતું, તેના મોટા પંજાઓને, તેના ફેસને કવર કરવા માટે એના પંજા ઊંચા કરતું, જ્યારે પણ માદા ચિત્તા એને એટેક કરતું ત્યારે. ધ બિયર વોઝ નાવ ટીયરિંગ ટુ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. અને રીંછ હવે, નાવ એટલે હવે, વોઝ ટ્રાઇંગ પ્રયત્ન કરતું હતું છટકવાનો, ટુ એસ્કેપ એટલે નાસી જવું, ટુ સેવ હિઝ લાઈફ, હવે ફાઇટ કરી શકતું નહોતું એટલે જીવન બચાવવા માટે તે એસ્કેપ કરવાનો, નાસી જવાનો પ્રયત્ન કરતું હતું. ધે બોથ મૂવ્ડ ફર્ધર એન્ડ ફર્ધર ટિલ ધે ડિસઅપિયરિંગ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન. બંને મૂવ્ડ એટલે કે આગળ જતા ગયા, ફર્ધર એન્ડ ફર્ધર આગળ ને આગળ, બંને આગળ ને આગળ જતા ગયા. ટિલ ધે ડિસઅપિયર્ડ રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, ટિલ એટલે સુધી, તેઓ અદૃશ્ય થયા, એક મોટા પર્વતની પાછળ જતા રહ્યા, ત્યાં સુધી તેઓ આગળ ને આગળ ફાઇટ કરતા જ ગયા, નીચે જતા જ ગયા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ, આઈ કુડ નોટ સી ધેમ, હું તેમને જોઈ શકતી નહોતી, ફોર અ વાઇલ થોડી વાર, થોડી વાર એ દેખાતા બંધ થઈ ગયા. બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ, પણ હું સાંભળી શકતો હતો, ગ્રાઉલ્સ એન્ડ સ્નેલ્સ ખુરકવાનો અવાજ અને ત્રાડ પાડવાનો અવાજ હું સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, પછી ખીણ વળી પાછી ફરી એક વખત, વન્સ અગેન ફરી એક વાર શાંત થઈ ગઈ. કામ એન્ડ ક્વાઇટ બંનેનો અર્થ શાંત છે પણ સાથે બોલાય છે.
Then Valley was calm and quiet once again. ત્યાર પછી વળી પાછી ખીણ વળી એક વખત શાંત થઈ ગઈ. The mother reappeared and ran up to the to her cubs. માતા ફરી દેખાઈ, reappeared ફરી દેખાઈ, and ran up to her cubs અને એના બચ્ચા સુધી દોડી ગઈ. She smelt and licked them over and over again to make sure that they were not hurt by the bear. She smelt, smell નું ભૂતકાળ smelt, તેણીએ ચાટી લીધું, and licked, smelt એટલે સૂંઘવું, અને ભૂતકાળ સૂંઘ્યું, અને lick એટલે ચાટવું. તેણીએ તેમને સૂંઘ્યા અને ચાટ્યા over and over, વારંવાર, again to, over and over again, to make sure, ચોક્કસ કરવા, ખાતરી કરવા, make sure ખાતરી કરવી, that they were not hurt by the bear. They were not hurt, તેઓને ઈજા નહોતી થઈ, by the bear, રીંછ દ્વારા. તેણી તેમના બચ્ચાઓને ચોક્કસ કરવા કે રીંછ દ્વારા તેમને કંઈ ઈજા નહોતી થઈને તે ચોક્કસ કરવા માટે તેણી વારંવાર એને સૂંઘ્યા અને એને ચાટ્યા. ધ ત્રી ધેન ક્લાઇમ્બડ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ. ત્રી એટલે ત્રણેય, ધેન એટલે પછી, તો ધેન અહીં મુકાય છે, શરૂઆતમાં પણ મુકાય. ધેન ધ ત્રી ક્લાઇમ્બડ અપ, પછી ત્રણેય પર્વત ઉપર ચડ્યા, એન્ડ ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. Neelamએ કહ્યું કે તમને શાંતિ થઈ જ હશે. Must have felt very relieved, તમને ખૂબ જ શાંતિ થઈ હોવી જોઈએ, said Neelam. Neelamએ કહ્યું. Quiet, quiet એટલે તદ્દન. જો મિત્રો, quiet, quiet એટલે તદ્દન, અને quiet, quiet એટલે શાંત, તો બંનેમાં સ્પેલિંગમાં ધ્યાન આપજો. બિલકુલ તદ્દન શાંતિ. I stayed in that position for some more time and watched the family disappearing in the woods, waving their tails. I stayed in that position for some more time. હું રોકાયો, રહ્યો, એ જ સ્થિતિમાં રહ્યો થોડો વધુ સમય, એન્ડ અને વોચ્ડ ધ ફેમિલી, અને જોતો રહ્યો એ ફેમિલીને, ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, વુડ્સ એટલે જંગલ, જંગલમાં અદૃશ્ય થઈ જતા હું જોતો રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ, તેમની પૂંછડી હલાવતા તેઓ જંગલમાં અદૃશ્ય થઈ જતા હું જોતો રહ્યો. આઈ ઓલ્સો વેવ્ડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય. મેં પણ તેમને મારો હાથ હલાવીને ગુડ બાય કહ્યું. બટ વોટ હેપન્ડ ધેન, વોટ હેપન્ડ ટુ ધ બિયર, આસ્ક્ડ અર્જુન ઈગરલી. ઈગરલી એટલે આતુરતાથી. અર્જુને આતુરતાથી પૂછ્યું કે પણ એ રીંછનું શું થયું, વોટ હેપન્ડ ટુ ધ બિયર. ગોડ નોઝ, ભગવાન જાણે, ઈશ્વર જાણે. આઈ ઓલ આઈ નો ઇઝ, હું જે જાણું છું એ છે, દેટ કે ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી, કે રીંછનું આવવું એ મારા માટે આશીર્વાદ હતું. બીકોઝ, કારણ કે, બ્લેસિંગ એટલે આશીર્વાદ. રીંછનું આવવું મારા માટે એક આશીર્વાદ હતું, કારણ કે ઇટ રિયલી સેવ્ડ મી, એણે મને ખરેખર બચાવી લીધો. આઈ થેન્ક્ડ ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. મેં ઈશ્વરનો આભાર માન્યો કે બચ્ચાઓને અને મને પણ બચાવવા માટે. તો આ રીતે રીંછના આવવાથી અલીભાઈના પ્રાણ બચી ગયા, બચ્ચાઓ પણ બચી ગયા, એમના માટે અલીભાઈએ આભાર માન્યો. તો આ હતું વાઇલ્ડ સેવિયર, વન્ય જીવ રક્ષક. મિત્રો, આ બધા જ શબ્દોને પાકા કરજો. ઓકે ફ્રેન્ડ્સ, પાછા નવા વિડીયોમાં મળીશું એક સવાલ જવાબ સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.